મજામાં વિરાજ? એકદમ મજામાં. દરિયા કિનારે તમારું ગામ છે અને કહેવાય કે જ્યારે દરિયા કિનારો હોય એટલે દરિયાનો જે પવન આવતો હોય એના કારણે પાણી ગરમ થતું હોય છે. તો કેવી ગરમી પડે છે? કારણ કે એપ્રિલ અડધો તો થઈ ગયો છે. હા, એટલે એમ કે ભેજનું પ્રમાણ થોડું વધારે હોય. અમદાવાદની જે ગરમી છે એ સૂકી ગરમી હોય. હા, અમારી સાઈડ થોડી ભેજવાળી ગરમી હોય. એટલે એમ કે ને બંનેનો અમે ટેવાઈ ગયા છે. આ સાઈડ થોડું આવે તો તાપ અમને થોડો વધારે આકરો લાગે છે. બરાબર. અને આ સાઈડથી કોઈ અમારા ગામ સાઈડ આવે તો એ ટાઈમે એમને થોડું નહીં ગમતું કે નહીં ભલે અમદાવાદનો તાપ વધારે હશે પણ એમ સહન થઈ જાય છે. બરાબર છે. તો આવી જ્યારે ગરમી હોય કે જ્યારે ભેજનું પ્રમાણ વધારે હોય અને આવી ગરમી લાગતી હોય કેવા પ્રકારની રેસીપી તમે ઘરના ફેમિલી મેમ્બર્સ માટે ઘરે જ્યારે કોઈ ગેસ્ટ આવે છે એ લોકો માટે પ્રિફર કરતા હોય છે? તો ઉનાળાની વાત આવે ને એટલે અમે એમ કહીએ કે બહુ જ સોચતા હોય કે આઈસ્ક્રીમ ખાવા મળે સૌથી પહેલા. યસ, અને તેમાં જો વાડીલાલના આઈસ્ક્રીમ હોય તો એમ કહે ને કે એમાં બીજું કઈ પૂછવાનું જ નહીં. અને અલગ અલગ રેન્જ હોય છે, અલગ અલગ રેન્જની ફ્લેવર્સ પણ હોય. એટલે તમારે જે રેસીપી બનાવી હોય કાં તો નોર્મલી આઈસ્ક્રીમ પણ ખાવો હોય તો તમે વાડીલાલનો કોઈ પણ એક આઈસ્ક્રીમ લઈ શકો. આજે આપણે એ જ રીતે એમ કહે ને કે એક મસ્ત સ્વીટ આઈસ્ક્રીમ નૂડલ બનાવવાના છે. રેસીપીનું નામ પણ એ જ છે? યસ. અરે વાહ, તો સામગ્રી જો લઈએ ફટાફટ. ચોક્કસથી. વાડીલાલનું રાજભોગ આઈસ્ક્રીમ છે, દૂધ છે, ઘઉંની સેવ છે, સુગર, નટ્સ છે, ઘી. ઓકે. અને આપણે જે સેવ લીધી છે એટલે જનરલી આપણે પેલી જે ઘઉંની સેવ લેતા હોઈએ છીએ શીરો બનાવવા માટે કાં તો નોર્મલી બાફીને આપણે ઉપરથી ખાંડ અને બુરુ ખાંડ અને ઘી લેતા હોય છે એ જ સેવ છે? હા, એ જ સેવ છે. તો પ્રોસેસની શરૂઆત કરી દઈએ. ચોક્કસથી. ગેસ ઓન કરીશું. અત્યારે આપણે ઘઉંની સેવ જ બનાવવાના છે. એ દરેકના ઘરમાં અલગ અલગ રીતે બનતી હોય. હા, હું મારા ઘરમાં જે રીતે બનાવે છે એ રીતે બનાવું છું. ઓકે. અત્યારે આપણે પાણી અંદર થોડું એડ કરીએ. વન કપ જેટલું પાણી એડ કરીશું. અને એની સાથે વન કપ જેટલું આપણે દૂધ એડ કરીશું. અચ્છા, ઘણા લોકો ખાલી પાણીમાં જ બાફી દેતા હોય છે. હા, એટલે તમે પાણીમાં બાફી હોય તો પાણીમાં પાણી અને દૂધ ભેગું કરીને બાફી હોય તો તેમાં પણ અને એકલું દૂધ યુઝ કરવું હોય તે પણ તમે કરી શકો છો. એટલે સ્વાદ અને ટેક્સચરમાં ડિફરન્સ આવી જશે. હા, યસ. અત્યારે આપણે એને ગરમ જ થવા દેવાનું એટલે એને બાજુના ગેસ પર લઈ લઈએ. તો આપણે જે ઘઉંની સેવ છે એને શેકવાની છે. ઓકે. શીરો બનાવતી વખતે જે રીતે શેકે છે રીતે? હા. અત્યારે 1.5 ટીસ્પૂન જેટલું ઘી લીધું છે. હવે જે ઘઉંની સેવ છે આ ઘરે બનાવેલી જ છે, થોડી જાડી સેવ લીધી છે એ એડ કરી દઈએ. એમાં તમે વર્મીસેલી પણ લઈ શકો છો. ઓકે. ઘઉંના જે નૂડલ્સ આવે છે વીટ નૂડલ્સ એ પણ તમે યુઝ કરી શકો છો. આ સેવ મોટી જ હતી પણ મેં થોડી એને ટુકડા કરીને એકદમ ઝીણી કરી દીધી છે. એટલે સેવ બ્રાઉન થાય એવી આપણે એને શેકી લેવાની છે. થોડી આપણે ડાર્ક બ્રાઉન જ શેકીશું એને. હવે દૂધ પણ ઉકળી ગયું છે. દૂધ અને પાણી જે આપણે ઉકાળવા મૂકેલું હતું એની અંદર એડ કરી દઈએ. તો ગેસ ઓફ કરી દઈએ. યસ. હવે આજે સેવ હતી એને આપણે આજે દૂધ અને પાણીનું મિક્સર હતું એની અંદર એકદમ પ્રોપરલી કુક કરવાની છે. હવે ઘણા બધા એમ કે ને અલગ અલગ સ્ટાઇલથી કરે છે, જેમ કે સેવ થોડી છૂટી રહી એ રીતે કુક કરતા હોય. અત્યારે આપણે થોડી એમ કે ને કે લંપી રહી એ ટાઈપનું આપણે બનાવવાનું છે. ઓકે. કારણ કે આને જે આપણે સર્વ કરવાના છે એ વાડીલાલના રાજભોગ આઈસ્ક્રીમ સાથે, એટલે આમાં પણ અત્યારે આપણે કંઈક ફ્લેવરિંગ વધારે નથી કરતા કે ઇલચી પાવડર કે કોઈક એસેન્સ કે એવું નથી નાખતા. કારણ કે જે વાડીલાલનું રાજભોગ આઈસ્ક્રીમ છે એ જેટલું એમ કે ને કે ફ્લેવરફુલ હોય અને એમ કે ને કે એની અંદર બધું જ હોય કે આપણને આ રેસીપી સાથે એકદમ જોરદાર લાગે. હા, એટલે એક્સ્ટ્રા આપણે ફ્લેવર એડ કરવાની કોઈ જરૂર જ નથી. યસ. તો આપણે અત્યારે વાડીલાલનું રાજભોગ આઈસ્ક્રીમ લઈ રહ્યા છીએ, આપણે બીજા કોઈ આઈસ્ક્રીમની ફ્લેવર લેવી હોય તો આ રેસીપીમાં કઈ લઈ શકીએ? અમે એમ કે ને કે તમારી ચોઈસ તો તમે કોઈ પણ લઈ શકો ચોકલેટ ફ્લેવર સિવાય, કારણ કે આ આપણે એમ કે ને કે ટ્રેડિશનલ છે ઘઉંની સેવ, તો એમાં આ ટાઈપના એમ કે ને કે એકદમ રીચ આઈસ્ક્રીમ જ વધારે સરસ લાગશે. અચ્છા. સેવને હવે આપણે થોડું ઢાંકીને કુક કરીશું 2-3 મિનિટ માટે. બરાબર. હવે ચેક કરી લઈએ. હા, સરસ કુક થઈ ગઈ છે. દૂધનો અને પાણીનો ભાગ જેટલો બાળવાનો હતો બળી ગયો છે. યસ. હવે આપણે અંદર સુગર એડ કરીશું. અત્યારે 3 ટેબલસ્પૂન જેટલી એડ કરું છું. હવે ખાંડ એડ કરી છે એટલે એનું પણ થોડું પાણી પડશે. હા, એટલે એને થોડું બાળવાનું છે પણ આપણે મેં જેવું કીધું કે લંપી જ જોઈતી હતી તો એ આ ટાઈપની જ રાખવાની છે.
અને અત્યારે એનું લંપી રાખવાનું રીઝન એ છે કે જ્યારે આપણે થોડી એને વધારે ડ્રાય કરી દઈશું ને તે ઠંડી પડે ને પછી વધારે ડ્રાય થઈ જાય છે તો એ પ્રોબ્લેમ ના આવે. અને આઈસ્ક્રીમ જે આપણે એડ કરીશું વાડીલાલ રાજભોગ તેની સાથે પ્રોપરલી મિક્સ થઈ જશે. બસ ગેસ ઓફ કરીશું, થોડે એમ આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું. મિક્સ ડ્રાય ફ્રૂટ્સ કેટલા? 1 ટીસ્પૂન જેટલા. બસ ઘઉંની સેવ એમ કે ને કે રેડી થઈ ગઈ છે, હવે આપણે એને એકદમ ઠંડી કરી દેવાની છે. ઓકે, સેવ ઠંડી થઈ ગઈ છે, હવે આપણે વાડીલાલનો રાજભોગ આઈસ્ક્રીમ લઈ લઈશું. હા તો લઈ લઈએ. આઈસ્ક્રીમ હોય એટલે મારા ઘરમાં તો એમ કે ને કે બધાના જેટલા ફેવરેટ છે વાડીલાલનું રાજભોગ સિવાય પણ એમ કે ને બધા જ ફ્લેવર. અને ખાસ કરીને મારી મમ્મીને તો એમ કે ને કે રાત્રે આઈસ્ક્રીમ ખાવાની એમ કે ટેવ છે જ એકદમ. હા, અને ઉનાળો હોય ને એટલે બધા ફેમિલી મેમ્બર સાથે બેઠા હોઈએ, ગરમી એટલી હોય એટલે આખા દિવસના થાક્યા પણ હોઈએ, તો સાંજે એવું લાગે કે ચલો ડેઝર્ટ નથી તો કઈ નથી, પણ વાડીલાલની જે અલગ અલગ રેન્જના આઈસ્ક્રીમ હોય છે એ આપણને ડેઝર્ટથી પણ ઓછા નથી, એટલે આપણે બેસીને મસ્ત સ્કૂપ લઈ લો અને વાતો કરતા કરતા આઈસ્ક્રીમ ખાઓ. યસ, અને આપણે એમ કે ને કે વાડીલાલના કોઈ પણ આઈસ્ક્રીમ માંથી આપણે એમ કે ને ઘણી બધી ઇનોવેટિવ ડિશિસ કરીએ છીએ, તો આજે તેમની જ આ એક તૈયાર થઈ છે. હવે આપણે બધી પ્રોસેસ ગ્લાસની અંદર જ કરીશું, ડાયરેક્ટ સર્વિંગ ગ્લાસ. યસ, હવે તમે એમ કે ને કે આઈસ્ક્રીમના જે કપ આવે છે એની અંદર પણ કરી શકો છો, અથવા રીતે ગ્લાસની અંદર પણ કરી શકો છો. આજે સેવ બનાવેલી હતી એ અંદર નીચે મૂકીશું. 1 ટેબલ સ્પૂન જેટલી એડ કરીશું. અને આપણે જે સેવ બનાવી છે એની સુગંધ પણ સરસ આવી રહી છે. યસ, અને આપણે જે દૂધ અને પાણી લીધું હતું ને, તો આપણે ઘણી વખત કેવું કે ગાજરનો હલવો કે એવું કંઈક બનાવતા હોય તો એમાં આપણે માવો ઉપરથી એડ કરતા હોય, અત્યારે જો તું ટેક્સચર જોઈ શકે તો માવો જે રીતે એડ કર્યો હોય એ જ ટાઈપનું ટેક્સચર આવ્યું છે. રોઝ પેટલ્સ છે એ વચ્ચે મૂકીએ. હવે જે વાડીલાલનું રાજભોગ આઈસ્ક્રીમ હતું એ ઉપર આપણે મૂકીએ. યસ, અને 1+1 ની ઓફર ચાલે છે એટલે તમારે શું કરવાનું કે ગેસ્ટ આવ્યા હોય તમને ખબર જ હોય કે હા આટલા ગેસ્ટ આવે છે ને આપણે એટલી ક્વોન્ટિટીમાં રેસીપી બનાવી છે, ડેઝર્ટ બનાવવા છે, તો તમે ઇઝીલી વાડીલાલનો આઈસ્ક્રીમ પરચેસ કરીને તમે રેસીપી બનાવી શકો છો. ચોક્કસથી. હવે એની ઉપર આપણે કટ કરેલા ડ્રાય ફ્રૂટ છે, મિક્સ ડ્રાય ફ્રૂટ એ મૂકીએ. રાજભોગ આઈસ્ક્રીમ છે વાડીલાલનો એટલે તમે ના મૂકશો તો પણ ચાલશે, પણ મૂકીશું તો આપણે થોડું વધારે સરસ લાગશે. યસ, થોડું ડેકોરેટિવ લાગશે. હા, ગુલાબની પાન છે એ મૂકીએ. વાડીલાલ રાજભોગ આઈસ્ક્રીમ માંથી એમ કે ને કે એકદમ સરસ પ્રકારનું સ્વીટ આઈસ્ક્રીમ નૂડલ્સ તૈયાર છે. યસ, આઈસ્ક્રીમ નૂડલ્સ બનાવવા માટે જોઈશે વાડીલાલનો રાજભોગ આઈસ્ક્રીમ 4 સ્કૂપ, પાણી 1 કપ, દૂધ 1 કપ, ઘી 1/2 ટીસ્પૂન, ઘઉંની સેવ 1 કપ, ખાંડ 3 ટેબલસ્પૂન, મિક્સ ડ્રાય ફ્રૂટ્સ 1 ટીસ્પૂન, ફ્રેશ રોઝ પેટલ્સ જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે જોઈશે મિક્સ ડ્રાય ફ્રૂટ્સ અને ગુલાબની પાંદડી. સ્વીટ આઈસ્ક્રીમ નૂડલ્સ બનાવવાની રીત: સૌપ્રથમ એક સોસપેનમાં પાણી અને દૂધ લઈ તેને ઉકળવા મૂકો. હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ઘઉંની સેવ એડ કરી તેને શેકી લો. સેવ શેકાય એટલે તેમાં ઉકાળેલું દૂધ એડ કરી થોડી વાર માટે કૂક કરી ઢાંકણ ઢાંકી 2-3 મિનિટ માટે કૂક કરી લો. હવે તેમાં ખાંડ ઉમેરી થોડી વાર કૂક કરી લો. હવે ગેસ બંધ કરી તેમાં મિક્સ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી સેવના મિશ્રણને ઠંડુ કરી લો. સેવ ઠંડી થઈ જાય ત્યારબાદ તેને સર્વિંગ શોર્ટ ગ્લાસમાં લઈ તેની ઉપર
ગુલાબની પાંદડી અને વાડીલાનો રાજભોગ આઈસ્ક્રીમ મૂકી મિક્સ ડ્રાય ફ્રૂટ અને ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે વાડીલાલના રાજભોગ આઈસ્ક્રીમમાંથી બનતી સ્વીટ રેસિપી, સ્વીટ આઈસ્ક્રીમ નૂડલ્સ. વિરાજ, આખી દુનિયા ફરીએ અને આખી દુનિયાની થોડી થોડી રેસિપી ચાખીએ, પણ કહેવત છે ને કે ધરતીનો છેડો એટલે ઘર, એટલે ઘરે આવીને આપણને જે ઘરનું ભોજન મળે ને એનો સ્વાદ કંઈક અલગ જ હોય. યસ, ખરી વાત છે. અને જે તેમ કીધું કે ઘરે આવીને તો આપણને ઘરની રસોઈ ભાવે જ છે, પણ દુનિયાના કોઈ પણ છેડે ગયા ને ત્યાં જો આપણને ઘર ટાઈપનું ખાવાનું મળી જાય ને તો એનો પણ આનંદ આપણને અનેરો છે. આપણે ફોરેન કન્ટ્રીઝમાં છે ને જઈએ ને એટલે આપણને શોધતા હોઈએ કે ક્યાં કંઈક આપણને એવું રસોડું મળી જાય, એવી રસોઈ મળી જાય કે જે આપણને ફેમિલી ટેસ્ટ આપણને ફીલ કરાવડાવે. ખરી વાત છે. અને એમાં પણ આપણી જો ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી મળી જાય તો. યસ, આપણી ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી એટલી બધી પુષ્કળ છે એમ કહી શકાય કે ઘણી બધા વેરિએશન છે અને ઘણી બધી વેરાયટી છે એની અંદર, એટલે એમ કહે ને કે જોરદાર જ હોય. તો ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી આપણે બનાવવાના છીએ. યસ, કઈ છે રેસિપી? અત્યારે આપણે તુરિયા પાત્રા બનાવવાના છે. તુરિયા પાત્રા? યસ, પાત્રા તો આપણે ફરસાણમાં ઉપયોગમાં લેતા જ હોઈએ છીએ. તુરિયાનું શાક આપણે બનાવતા હોઈએ છીએ અને આ બંનેનું ભેગું કરીને કોમ્બિનેશન. અને ખાસ કરીને આ રેસિપીની વાત કરું તો હું અનાવિલ કોમ્યુનિટીમાંથી આવું છું, તો અમારા કોમ્યુનિટીમાં ખાસ છે એટલે એવું કહી શકે કે જે પ્રસંગ હોય આપણા ઘરે, લગ્ન કે કંઈ પણ, તો તેમાં ચોક્કસ એમ કે ને કે એક વિશિષ્ટ વાનગીની રૂપે સર્વ થાય છે. અરે વાહ, અને મને બહુ જ ભાવે છે. તમારી ફેવરિટ અને તમારા સમાજમાં લગ્ન પ્રસંગે કોઈ પણ પ્રસંગ હોય એમાં ખાસ બનતી આ ખાસ વાનગી. યસ, તો સામગ્રી જોઈ લઈએ. ચોક્કસથી. પાત્રા બનાવીને રાખ્યા છે. આદુ મરચા લસણની પેસ્ટ છે, તુરિયા છે, હિંગ, લસણ, આદુ, કોથમીર છે, રૂટીન મસાલા. તો શરૂઆત કરી દઈએ. ચોક્કસથી, ગેસ ઓન કરીશું. ઘણા લોકો એમ કે ને કે સોડા પણ થોડા એડ કરતા હોય, પણ બહુ જરૂર નથી પડતી. જેમ તમે કીધું કે ફટાફટ જ
એક બે જે બીડા હોય છે એ વઘાર્યા વગરના એઝ ઇટ ઇઝ મૂકી દેતા હોય છે ફ્રીઝમાં. યસ, એટલે તમે સવારે બીજા દિવસે તમે રીતે સબ્જી બનાવીને ટ્રાય પણ કરી શકો છો અને ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી છે એટલે કોને ન ભાવે. યસ. હવે આને ધીમા તાપે થોડું કુક મિરાજ, યસ, તુરિયા પાતરા બનાવવા માટે જોઈશે તેલ 2 ટેબલસ્પૂન, જીરું 1/4 ટીસ્પૂન, લસણની પેસ્ટ 1 ટીસ્પૂન, હિંગ 1/4 ટીસ્પૂન, સમારેલું તુરિયું 1 કપ, હળદર 1/2 ટીસ્પૂન, છીણેલું આદું 1 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ, ધાણા પાવડર 1 ટીસ્પૂન, આદુ મરચાની પેસ્ટ 1 ટેબલસ્પૂન, કોથમીર 1 ટીસ્પૂન, પાતરા 1 કપ, મીઠું સ્વાદ અનુસાર. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. તુરિયા પાતરા બનાવવાની રીત: સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, લસણની પેસ્ટ અને હિંગ લઈ તેને સાંતળી લો. હવે તેમાં તુરિયું ઉમેરી મિક્સ કરી દો. ત્યારબાદ તેમાં હળદર અને છીણેલું આદુ ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી 2 મિનિટ માટે કૂક કરી દો. હવે તેમાં પાણી ઉમેરી ધાણા પાવડર, આદુ મરચાની પેસ્ટ, કોથમીર અને પાતરા ઉમેરી મિક્સ કરી દો. ત્યારબાદ ફરીથી પાણી એડ કરી બરાબર મિક્સ કરી દો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી તેને બરાબર મિક્સ કરી 1-2 મિનિટ માટે કૂક કરી તુરિયા પાતરા તૈયાર કરી લો. હવે તુરિયા પાતરાને સર્વિંગ પ્લેટમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે તુરિયા પાતરા. દુનિયાની કોઈ પણ રેસિપી આપણે રેસ્ટોરન્ટમાં જઈને કાં તો ઘરે બનાવીને ખાઈએ છીએ, તેનો સ્વાદ માણીએ છીએ, પરંતુ અસલી ઓળકાર તો આપણે દેશી ભાણું ખાઈએ ને ત્યારે જ આવતો હોય છે. સાચી વાત ને? અને આજે આપણે આ સફરમાં ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી શીખી રહ્યા છીએ, તો વધુ કેટલીક ટ્રેડિશનલ રેસિપી શીખવા માટે બોલાવી લઈએ અમદાવાદના વિભૂતિ ચાંદપુરાને. કેમ છો વિભૂતિબેન? બસ એકદમ મજામાં. તું કેમ છે? હું પણ મજામાં છું. સ્વાગત આપનું રસોઈ શોમાં. થેન્ક યુ. આપણે ઓફ કેમેરા જ્યારે વાતચીત કરતા હતા ત્યારે તમે મને એવું કીધું હતું કે રસોઈ શોમાં આવવાનું મારું બહુ જૂનું સ્વપ્ન હતું. કેટલાય વખત હું વિચારતી હતી કે ક્યારે હું આ પ્લેટફોર્મમાં આવું, આ રસોડે આવીને વ્યુઅર્સને મળું અને સ્વાદિષ્ટ રેસિપી શીખવાડું. બરાબર. કેવું લાગે છે આજે? બહુ જ સારું લાગે છે. મને એવું લાગે છે કે મારા ઘણા ટાઈમથી જે સપનું હતું એ આજે સાકાર થઈ ગયું છે. રોજ તમે મને મારા ડ્રોઈંગ રૂમમાં મળો છો, આજે હું તમને તમારા કિચનમાં મળવા આવી છું એવું લાગે છે.
અને આ કિચન મારું તમારું નહીં, આપણા બધાનું છે. શ્યોર શ્યોર એકદમ. ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી વિશે શું કહેશો તમે? ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી તો આપણે બધા ખાતા જ હોઈએ છીએ, પણ આજે હું જે દાળ ઢોકળી બનાવવાની છું, પણ આમ એને દાળ પોટલી કહેવાય છે, પણ દાળ ઢોકળી જે મારા નાની બનાવતા હતા ને એની પાસેથી હું શીખેલી છું. એ નાની મારા મમ્મી એની પાસેથી શીખ્યા અને મમ્મી પાસેથી હું શીખી છું. અચ્છા, એટલે આમ કહેવાય ને કે જે રીતે વંશ પેલો ચાલતો હોય ને, હા બસ એ પરંપરાગત રેસિપી તમારી છે. હા હા, પરંપરાગત. અને અમારા ઘરમાં આ રેસીપી બહુ જ બને છે, વારંવાર બનતી હોય છે, અને મારા બાળકોને તો બહુ જ ભાવે છે. ઓકે, તો આપણે સૌથી પહેલા દાળ પોટલી માટેની સામગ્રી જોઈ લઈએ. શ્યોર. તુવેરની દાળ બાફેલી છે, ગ્રેટ કરેલા બટાકા છે, મેંદાની કણક, વટાણા, કોથમીર, મકાઈ ક્રસ કરેલી, સિંગદાણા, લીંબુનો રસ, વઘાર માટે સૂકા લાલ મરચાં, ગોળ, લીમડાના પાન, ગરમ મસાલો અને ઝીણા કાપેલા મરચાં છે. ઓકે, તો આપણે સૌથી પહેલા શું કરવાનું છે? સૌથી પહેલા આપણે દાળ ઉકળવા મૂકીએ. એક બાઉલ દાળ છે, બાફીને આપણે એને એકદમ ક્રશ કરી લીધી છે, અને બાફવામાં એક નાનું ટમેટું નાખેલું છે. ઓકે, થોડું પાણી નાખીશું આપણે અંદર. અરાઉન્ડ એક કપ જેટલું થોડું મિક્સ કરી લઈએ. હા, થોડું મિક્સ થાય પછી આપણે તેમાં રૂટીન મસાલા નાખીશું. હળદર 1/2 ટીસ્પૂન, ધાણા જીરું પાવડર 2 ટીસ્પૂન, ત્યારબાદ લાલ મરચું છે તે 1 ટીસ્પૂન. ઓકે, અને સ્વાદ મુજબ મીઠું. પછી બધું બરાબર મિક્સ કરી દઈએ એકવાર. દાળ બાફી વખતે મીઠું એડ કર્યું હતું? ના, મીઠું એડ નથી કર્યું, એટલે અત્યારે જ આપણે મીઠું એડ કરવાનું છે. હા, થોડી વાર ઉકળે એટલે આપણે તેમાં લીંબુનો રસ અને ગોળ એડ કરીશું. ઓકે, 1 લીંબુનો રસ છે તે એડ કરીશું, અને ગોળ. આપણી ટ્રેડિશનલ રેસીપી અને ગુજરાતી રેસીપી હોય એટલે ખાટું, ગોળ્યું, તીખું બધું જ જોઈએ આપણને. ગોળ કેટલો? ગોળ 2 ટેબલ સ્પૂન. થોડી કોથમીર એડ કરીએ અંદર, ત્યારબાદ થોડું હલાવી અને ઉકળવા દઈશું. હવે જ્યાં સુધી દાળ ઉકળે છે ત્યાં સુધી આપણે પોટલીનું સ્ટફિંગ તૈયાર કરી દઈએ. એક મિક્સિંગ બાઉલ લઈશું, તેની અંદર 1 નાનું બટાકું ગ્રેટ કરેલું છે, બાફીને ગ્રેટ કરેલું છે, એ નાખી દઈશું આપણે. 2 ચમચી બાફેલા લીલા વટાણા, અંદર થોડું મીઠું નાખ્યું છે એટલે કલર એવો ને એવો જળવાઈ રહે. હા, ત્યારબાદ 1/2 કચરી ક્રશ કરેલી મકાઈ છે. ઓકે, કાચી કે બાફેલી? બાફેલી મકાઈ, પણ થોડા દાણા 1/2 કચરા રહેવા જોઈએ, એટલે જે ખાવામાં ક્રન્ચીનેસ આવશે તે બહુ જ સરસ લાગશે, મજા પડશે. પછી તેની અંદર થોડું મીઠું સ્વાદ મુજબ, ગરમ મસાલો 1 ટીસ્પૂન, ઝીણા સમારેલા લીલા મરચા કેટલા? 2 થી 3 નંગ. ઓકે, અને ત્યારબાદ થોડી કોથમીર. કોથમીર થોડી આગળ પડતી રાખવાની. આશરે કેટલી? આશરે 3 થી 4 ટેબલ સ્પૂન જેટલી. હવે તેને બધું હાથથી બરાબર મિક્સ કરી દેવાનું. અને હવે આપણે આના નાના નાના લુવા બનાવી દઈશું. મને એક પ્લેટ આપશો? તો આ એક એવી રેસીપી છે કે જે તમે તમારા નાની પાસેથી શીખ્યા છો, અને નાની પાસેથી મમ્મી પણ શીખ્યા છે, અને મમ્મી પાસેથી હું શીખી, અને મારી પાસેથી હવે મારી દીકરી શીખશે, એટલે આમને આમ ચાલુ રહેશે. હા, તો બીજી કઈ એવી રેસીપી છે પરંપરાગત કે જે તમે શીખ્યા હો અને ઘરે બહુ જ ફેમસ હોય? અચ્છા, અમારા ઘરમાં છે ને પરંપરાગત વાનગી ખૂબ ખવાતી હોય છે. દાખલા તરીકે શીરો આવી જાય, તેમાં લાપસી આવી જાય, ફાડા લાપસી, લાડુ,
એ બધું બહુ જ ખવાતું હોય છે, એટલે એમાં વારંવાર મારા ઘરમાં બનતું જ હોય છે. વીકમાં એક વખત તો બની જ જાય. અચ્છા, એટલે તમારા ઘરમાં ગળ્યું બધાને ભાવે? બધાને ગળ્યું બહુ જ ભાવે છે. સરસ. સ્ટફિંગ માટેના જે ગોળા બનાવેલા તૈયાર છે તે આપણે પૂરી બનાવીને તેની અંદર ભરી દઈએ. ઓકે, એટલે નાની નાની પૂરી બનાવવાની છે હવે આપણે. અને કણક મેંદાની? કણક મેંદાની અને સોફ્ટ બાંધવાની છે આપણે. ઓકે, તો આપણે જે નોર્મલી કણક બાંધતા હોઈએ, રોટલીની કણક બાંધતા હોય તેવી ચાલશે. અને ઘઉંની કણક આપણે જે ઢોકળી, ઘઉંની પણ તમે યુઝ કરી શકો છો, પણ આ મેંદાની અમે પહેલેથી મેંદાની જ નાખીએ છીએ. ઓકે, એટલે મેંદાની કરી છે. આના નાના નાના લુવા બનાવી દઈએ આપણે. પાટલીમાં આપણે થોડું તેલ મૂકી તેને ગ્રીસ કરી દઈશું. વેલણ પર પણ થોડું તેલ લગાવશું એટલે ચોંટે નહીં. અને તેની નાની નાની પૂરી બનાવીએ. આવી જ રીતે આપણે બધી પૂરી વણી લઈશું. પૂરી વણાઈને રેડી છે. હવે આપણે તેમાં ગોળા ભરી દઈએ અંદર અને તેને પોટલી જેવો શેપ આપી દઈશું. આવી રીતે પોટલી જેવો શેપ આપવાનો અને બરાબર એકદમ પ્રેસ કરવાનું જેથી ખુલી ના જાય. આમ તો ખુલવાનો કોઈ ચાન્સ નથી. થોડું હાથથી પ્રેસ કરવાનું. ઓકે, અને ઉકળતી દાળમાં તેને નાખી દઈશું આપણે. બરાબર. એવી જ રીતે બધી પોટલી બનાવી લઈએ આપણે. હા, અને હવે આપણે પોટલીને ચડવા દેવી પડશે. બિલકુલ, હવે પોટલીને ચડવા દઈશું અને છેલ્લે આપણે 1 ટેબલસ્પૂન સિંગદાણા એડ કરીશું, જેનાથી ક્રન્ચીનેસ બહુ સરસ આવશે. શેકેલા સિંગદાણા છે 1 ટેબલસ્પૂન. હવે આપણે એને બીજી સાઈડ મૂકી દઈએ અને વઘાર તૈયાર કરીએ. વઘારિયામાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 ટીસ્પૂન રાઈ એડ કરીશું. ત્યારબાદ થોડું જીરું અને રાઈ તતડે પછી આપણે તેમાં હિંગ એડ કરીશું. ઓકે, જીરું ને રાઈ તતડવા લાગ્યા છે. હવે ગેસ બંધ કરી દેવાનો. ચપટી હિંગ, 3-4 મીઠા લીમડા, 1 સૂકું લાલ મરચું અને થોડું લાલ મરચું પણ. ઓકે, તેને બરાબર મિક્સ કરી દેવાનું. અને આને દાળ પોટલીમાં આપણે વઘાર કરી દઈશું.
અને વઘાર્યાને ડુબાડી દેવાનું આપણી ગુજરાતી સ્ટાઇલ પ્રમાણે. વઘાર રહી ના જવો. હા બિલકુલ. પછી આપણે બરાબર હલાવી લઈશું તેને. હવે આ પોટલી ઉપર દેખાવા માંડી છે એટલે એવું લાગે કે બની ગઈ છે આપણી પોટલી. ઉપર આવી જાય એટલે સમજી લેવાનું કે દાળ પોટલી રેડી છે આપણી. તો ફ્લેમ ઓફ કરી દઈએ. હા ફ્લેમ ઓફ. ના ફ્લેમ ઓફ કરી દો. દાળ પોટલીને આપણે હવે સર્વ કરી દઈએ. યસ. કોથમીરથી તેને ગાર્નિશ કરીશું. તો રેડી છે આપણી પરંપરાગત વાનગી દાળ પોટલી. ઓકે. દાળ પોટલી બનાવવા માટે જોઈશે દાળ માટે બાફેલી તુવેરની દાળ એક બાઉલ, પાણી એક કપ, હળદર અડધી ટીસ્પૂન, ધાણા જીરું બે ટીસ્પૂન, લાલ મરચું એક ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, લીંબુનો રસ એક ટીસ્પૂન, ગોળ બે ટેબલસ્પૂન, કોથમીર એક ટીસ્પૂન, શેકેલા સિંગદાણા એક ટેબલસ્પૂન, પાણી જરૂર મુજબ. સ્ટફિંગ માટે જોઈશે બાફીને છીનેલું બટાકું એક નંગ, બાફેલા વટાણા એકથી બે ટેબલસ્પૂન, બાફીને અધકચરી ક્રશ કરેલી મકાઈ બે ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ગરમ મસાલો એક ટીસ્પૂન, સમારેલા લીલા મરચાં બે થી ત્રણ નંગ, કોથમીર ત્રણ થી ચાર ટેબલસ્પૂન. વઘાર માટે જોઈશે તેલ બે ટેબલસ્પૂન, રાઈ અડધી ટીસ્પૂન, જીરું અડધી ટીસ્પૂન, હિંગ ચપટી, મીઠા લીમડાના પાન ત્રણ થી ચાર, સૂકું લાલ મરચું એક નંગ, લાલ મરચું વન ફોર ટીસ્પૂન. અન્ય સામગ્રીમાં જોઈશે મેંદાની બાંધેલી કણક. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. દાળ પોટલી બનાવવાની રીત. સૌપ્રથમ દાળ બનાવવા એક કડાઈમાં બાફીને ક્રશ કરેલી તુવેરની દાળ અને પાણી લઈ તેને મિક્સ કરી લો. હવે તેમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું અને મીઠું ઉમેરી મિક્સ કરી થોડી વાર કૂક કરી લો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ, ગોળ અને કોથમીર ઉમેરી મિક્સ કરી થોડી વાર ઉકાળી લો. હવે સ્ટફિંગ બનાવવા એક બાઉલમાં બાફીને છીનેલું બટાકું, બાફેલા વટાણા, બાફીને અધકચરી ક્રશ કરેલી મકાઈ, મીઠું, ગરમ મસાલો, લીલા મરચા અને કોથમીર ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લો. હવે આ સ્ટફિંગ માંથી ગોળા બનાવી લો. હવે પાટલી પર તેલ લગાવી મેંદાની બાંધેલી કણકનો લૂગો લઈ તેની પૂરી વણી વચ્ચે સ્ટફિંગના ગોળા મૂકી તેને સીલ કરી પોટલી શેપ આપી ઉકળતી દાળમાં મૂકી શેકેલા સિંગદાણા ઉમેરી થોડી વાર ઉકાળી લો. હવે વઘાર માટે વઘારિયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, સૂકું લાલ મરચું અને લાલ મરચું પાવડર ઉમેરી તેને મિક્સ કરી વઘાર તૈયાર કરી લો. હવે આ વઘારને દાળમાં એડ કરી મિક્સ કરી દાળ પોટલી તૈયાર કરી લો. હવે દાળ પોટલીને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી દાળ પોટલી. દાળ ઢોકળી આપણે અલગ અલગ રીતે ખાતા હોઈએ છીએ અને આજે તો આપણે શીખ્યા દાળ પોટલી બનાવતા, એટલે મને ખબર છે કે હવે તમારા ઘરમાં દાળ ઢોકળી તો બનશે પણ દાળ પોટલી વધારે બનતી થઈ જશે. તો હવે સેકન્ડ રેસીપીમાં શું છે તે જાણી લઈએ. વિભૂતિબેન, હવે સેકન્ડ રેસીપીમાં શું છે? સેકન્ડ રેસીપી આપણે લસણિયા સેવ બનાવીશું, જેમાં આપણે ભરપૂર લસણનો ઉપયોગ કરીશું અને લસણનો ટેસ્ટ તેમાં આવશે. અરે વાહ, એટલે આપણે અલગ અલગ ફ્લેવરની સેવ તો ખાતા જ હોઈએ છીએ, માર્કેટમાં રેડીમેડ અવેલેબલ પણ હોય છે, પણ આ ઘરમાં બનાવેલી લસણનો ભરપૂર ઉપયોગ કરીને લસણિયા સેવ બનાવી.
કર્યો છે તમે? લસણને એકદમ ખાંડી લીધું છે, પછી તેમાં થોડું ચપટી મીઠું, થોડું તેલ અને લાલ મરચું નાખી અને બધું મિક્સ કરી લીધું. ઓકે, એટલે આપણે લસણનું મરચું બનાવતા હોય એ જ રીતે. બુદ્ધિબેન, સ્ટોર કરી શકીએ સેવને આપણે 10 દિવસ સુધી સ્ટોર કરી શકીએ. આપણે જ્યારે ફ્રી હોય ત્યારે બનાવી દેવાની અને 10 દિવસ સુધી ખાતે જ રાખો. લસણિયા સેવ બનાવવા માટે જોઈશે ચણાનો લોટ 1 કપ, તેલ
બે થી ત્રણ ટેબલ સ્પૂન મીઠું સ્વાદ અનુસાર હળદર ચપટી સોડા ચપટી લસણની ચટણી 3-4 ટેબલ સ્પૂન પાણી જરૂર મુજબ અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે અને સંચર પાવડર લસણિયા સેવ બનાવવાની રીત સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ તેલ મીઠું હળદર સોડા અને લસણની ચટણી ઉમેરી તેને બરાબર મિક્સ કરી દો હવે તેમાં પાણી ઉમેરી કણક બાંધી લો કણક બંધાઈ જાય ત્યારબાદ તેલથી ગ્રીસ કરેલા સંચામાં તેને ભરી ગરમ તેલમાં સેવ ઉતારી ક્રિસ્પી થાય તેવી તળી લો તળાયેલી સેવને એક પ્લેટમાં કાઢી લો હવે સેવ પર સંચર પાવડર ભભરાવી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરી દો તો તૈયાર છે લસણિયા સેવ વિભૂતિબેન આજે તમે રસોઈ શોમાં આવીને ગુજરાતી ટ્રેડિશનલ બે અલગ રેસીપી શીખવાડી આપનો ખૂબ ખૂબ આભાર અને તે બદલ તમને મળે છે ગિફ્ટ થેન્ક યુ યુ આર મોસ્ટ વેલકમ આજે મારે તમને એક પણ ટીપ નથી આપી ના ના એવું ના સમજતા કે હું તમારાથી નારાજ છું નારાજગી સહેજ પણ નથી પરંતુ જે ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી શીખ્યા છે ને તેની ઉપર આપણે ફોકસ કરવાનું છે તો આ રેસીપી હવે તમે શીખી લીધી છે ઘરના રસોડામાં બનાવો ફેમિલી મેમ્બર્સને સર્વ કરો અને તમને પણ જો આવી ટ્રેડિશનલ રેસીપી બનાવતા આવડતું હોય ને તો રાહ કોણી જુઓ છો ફટાફટ તમારી રેસીપી લખીને મોકલી આપો આ એડ્રેસ પર રસોઈ શો કલર્સ ગુજરાતી બીજો માળ સંભાવ હાઉસ 24 બંગલો રોડ બોડકદેવ અમદાવાદ 3800015 અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો@કલર્સગુજરાતી.com